ખેડામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો દ્વારા વિવાદિત લઈને સાધુ સંતોમાં રોજ જોવા મળી રહ્યો છે ડાકોરના સાધુ સંતો તથા સંસ્કૃત ઋષિકુમારો દ્વારા નડિયાદ કલેક્ટર કચેરી ખાતે રોજ ઠાલવી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મહત્વનું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના અલગ અલગ સાધુ દ્વારા વિવાદિત ટિપ્પણી કરતા ઓડિયો વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેના પગલે લોકોમાં પણ રોજ જોવા મળી રહ્યો છે જે આવી અકાલ્પનિક જે વસ્તુ માની શકાય નહીં એવી વિચારધારા લોકો આવી હિન્દુ સંસ્કૃતિને જે ગેરમાર્ગે દોરી જવાનું જે આવું બેડવું ઉપાડ્યું છે તેવા હવે સુધરી જજો કારણ કે વારંવાર આ જ સંપ્રદાયમાંથી જે હિન્દુ દેવી દેવતાઓનું માતાજીઓનું વારંવાર જે અપમાન કરવામાં આવે છે એ હવે સહન કરવામાં આવશે નહીં એ આવ અમે હજે અપાયા છીએ એ આવેદનને એ આવેદન એ માટે અપાયું છે કે સનાતન ધર્મ એ અનાદિ આદિ અનાદિ છે અને આ વચ્ચે વચ્ચે જે અમુક મતલબ કે ફાટા ફાટતા હોય છે એમને એવો લોભ લાગતો હોય છે કે અમે છે તે સર્વે સર્વા બની જઈએ અને આ જૂનું છે એ બધું એ શાસ્ત્રો જૂના છે શાસ્ત્રો જૂના થઈ ગયા ભગવાન બધા જૂના થઈ ગયા આપણા જ આ ભગવાન છે એ જ સાચા છે આવું સાબિત કરવાની એ ફક્ત શું છે ગુજરાત પૂરતું જ છે ગુજરાતમાં એટલે સંતો ગુજરાતના છે અને આપણા ગુજરાતની પ્રજા ઘણી ભોળી છે ભોળી માનવામાં આવી છે ને ભોળી છે તો એ પ્રજાને આ લોકો મતલબ કે બુદ્ધુ બનાવે છે